नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आप विषय से पूंजन विश्राम चालू करिए। सब प्रथम चालू करने अभ्यास करता पहला आप अंग परिचय कर गुजराती में महिती लैस। एक त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार उन्नीस तीस एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छब्बीस सत्यावीस अठावीस ओगणतीस ने तीस। आटले अपने अंकों विषय माहिती लीधी। तो हवे आपणो विषय मेन आवे छे के चालो गणी। तो चालो गणीए में आपणे अंक माहिती द्वारा सरवाळा करवाना छे। तो आपणे हवे थोड़ी चालो गणीए। तो सरवाळा गणीए तो मित्रों आपणे पहला एक अंकना एक अंकना सरवाळा विषे माहिती मेळवू छू। तो मित्रों अपने अंक विषय ज्ञान तो तमने छे। तो अहीं एक लख्या छे, अहीं सरवाळा निशान छे अने अहीं पण एक लख्या छे। तो अपने सरवाळामां उमेरवानो सरवाळो करवो एटले उमेर कोई वस्तुमां उमेरवुं ने अहीं एक छे एमां एक उमेरीए एटले केटला थाय एक वत्ता एक बराबर बे। हवे बीजुं उदाहरण लईए मित्रों। तो मित्रों बीजा उदाहरण में आप लखेलु छे ऊपरनी संख्या बे छे वत्ता एक शू करीशु बे में एक उमेरीशु। तो बे वत्ता एक बराबर केटला थाय बे ने एक तो त्रण। एक बीजु उदाहरण लैसु मित्रों। तो ऊपर की संख्या आपने लिखी गया है त्रण छे मित्रों, नीचे की संख्या पांच छे। तो त्रण वत्ता पांच बराबर आठ। एक बीजू उदाहरण लै लीए मित्रों। तो मित्रों मैं तमने कहेलू छे के सरवाळो एटले उमेरवो गुजराती में अर्थ थाय कोई भी जूथ में। तो चार छ એટલે ચાર માં છ ઉમેરીએ તો કેટલા થાય દસ। હવે આપણે એક બીજો સરવાળો લઈએ દસ વત્તા એક તો અહીંયા એકમના સંખથી આપણે શરૂઆત કરીએ દસ વત્તા એક। તો પહેલા એકમના અંકમાં ઉપર જીરો છે નીચે એક છે તો એક આવશે। પછી ઉપર દસકની સ્થાને એક છે અને જીરો નીચે છે તો પાછો પણ એક આવશે। તો દસ વત્તા એક બરાબર થશે અગિયાર। એવી રીતે બીજું ઉદાહરણ લઈએ મિત્રો। તો મિત્રો આપણે એકમના સ્થાનેથી શરૂઆત કરીશું તો ઉપર પણ જીરો છે તો આપણે બે લખીશું અહીંયા। પછી નીચે જીરો છે તો અહીંયા એક લખીશું। તો એનો અર્થ એ થાય કે દસમાં બે ઉમેરવાથી આપણને બાર મળે। તો આપણે અંક ગણિત આપણે એકડીમાં માહિતી મેળવી છે કે અગિયાર બાર કેમ તો દસમાં બે ઉમેર્યા એટલે બાર થયા। તો હવે બીજી માહિતી લઈ લઈએ એકમના અંતે આપણે શરૂઆત કરીશું પાંચ ને ચાર નવ નીચે શૂન્ય છે તો એકના એક મૂકી દઈશું ઓગણીસ। હજુ પણ એક ઉદાહરણ લઈ લઈએ
एकम ना अंश थी शुरुआत करी छु 6 ने 4 10 तो हम यहां बढ़ती वाले शुरुआत થઈ રહી છે મિત્રો 10 તો 10 માં 0 મૂકીશું અને દશક ની સ્થાને જે બધી છે એનો ઉમેરો કરીશું તો અહીંયા આપણે હવે બધીને ગણતરી માં મેળવવી પડશે તો અહીંયા તો 0 છે પણ 1 વત્તા 1 અહીંયા 2 ઉમેરીશું એટલે એનો અર્થ એ જો કે 16 માં 4 ઉમેરતા આપણને 20 સંખ્યા મળે છે એક બીજો ઉદાહરણ લઈએ એકમના સ્થાનેથી આપણે શરૂઆત કરીશું ઉપરની સંખ્યા 0 છે તો મિત્રો આપણને ખબર જ છે કે નીચેની સંખ્યા જ મૂકી દેવા હવે મિત્રો આપણે જે નીચે 0 છે એટલે ઉપરની સંખ્યા જ મૂકી દઈશું એટલે 20 વત્તા 2 કરવાથી આપણને 22 મળે છે બરોબર હવે બીજી સંખ્યાનું ઉદાહરણ લઈ લઈએ एकम थी आपने शुरुआत करिए तो 4 वत्ता 2 बराबर 6 થશે નીચે 0 છે આપેલા તો અહીંયા 2 ના 2 મૂકીશું તો 22 ને 4 આપણને 26 મળશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે બધી વાર સરવાળા વિશે થોડું જ્ઞાન મેળવીશું તો અહીંયા મિત્રો જોડે આપણે વધારે એના વિશે ખબર રાખીને ધીરે ધીરે ગણતરી કરીશું તો અહીંયા 9 પ્લસ 1 તો 9 માં ઉમેરવાથી આપણને કેટલા પ્રાપ્ત થાય છે તો 10 તો 10 નું આપણે અહીંયા શૂન્ય મૂકીશું અને ઉપર બધી ઉમેરીશું તો અહીંયા દશકના સ્થાને પણ આપણે સરવાળો કરતી વખતે વધીને પણ ગણતરીમાં લેવાની રહેશે તો આપણે બધીને પણ ગણતરીમાં લઈ લઈશું તો 1 + 1 + 1 બરાબર 3 તો આપણે 3 અહીંયા મૂકીશું તો મિત્રો અહીંયા કેટલા મળ્યા આપણને 30 તો 11 + 19 = 23 થાય બીજો એક ઉદાહરણ લઈએ મિત્રો તો મિત્રો 8 માં આપણે પહેલા એકમના સ્થાનેથી શરૂઆત કરીશું 8 માં 4 ઉમેરીશું 8 ને 4 9 10 11 12 તેથી ગણીશું તો 12 નો બગડો બધી તો આપણને ખબર જ છે કે દશકના સ્થાને મૂકવાની રહેશે ત્યાં મૂકી દીધી હવે તો આપણને ખબર જ છે કે ઉમેરવાના છે બધી પણ ગણતરીમાં લેવાની છે તો 1 + 1 + 1 એટલે કેટલા થશે 3 તો 14 + 18 બરાબર કેટલા થાય તો 32 થાય તો મિત્રો આ આપણે સરવાળા વિશે માહિતી મેળવી તો તમે પણ જાતે આ રીતે વધીવાળા વધી વગરના નાના ના જે સરવાળા આપણે જાતે કરી શકીશું એ ચાલો ગણિયેમાં આપણે ભણવાનું હતું અને એના વિશે જ આપણે માહિતી મેળવવાની છે આગળ પણ તો મિત્રો તમે પણ જાતે જ આ રીતે કુંજન પ્રકરણે ચાલુ ગણિયેમાં આ જ રીતે ગણતરી કરવી અને પોતાનો અભ્યાસક્રમ પૂરો કરવાનો રહેશે.